અને ચોક્કસ એક લાંબી એક એનાલિસિસ કરવાની હું માનું છું કે ચોક્કસ જરૂર છે. મતલબ કે બાળકો માટે એવો માહોલ ન બને જેનાથી એ ડર દિમાગમાં રહે બાળકોના. એક્સપેક્ટેશન, મહત્વકાંક્ષા તો તમામને હોય છે, દરેક માતા પિતાને હોય છે, પરંતુ એ પણ જાણવું જરૂરી છે રુઝાનબેન કે મહત્વકાંક્ષા સાથે સાથે દરેક કોચની અલગ સ્ટાઇલ હોય છે કોચિંગ કરાવવાની. ઘણી વખત દરેક કોચના અલગ નેચર હોય છે, ઘણાને ગમતા હોય છે, ઘણાને નથી ગમતા હોતા. પરંતુ જે થોડા ટૂંક સમય પહેલા જોયું કે બાળકો પણ ડિમાન્ડ કરી રહ્યા છે કે કોચ પાછા જોઈએ છે, કોચ પણ એમ કહે છે કે મારી ભૂલ શું છે. હું એટલું કહીશ કે જે વિશલની દોરી છે કે કંઈ પણ છે, જે પ્રકારની ઘટના બની છે કદાચ આમ ન હોવી જોઈએ, પરંતુ સખ્તાઈ સિવાય તો કોઈ બીજો વિકલ્પ પણ નથી. માતા પિતાને પણ તકલીફ નથી, તો આ કઈ પ્રકારની પરિસ્થિતિ છે માતા પિતા માટે? મિયા બીવી રાજી ક્યાં કરેગા કાજી, તમે એમ કહેવા માંગો છો? બહુ સરસ. નહીં, માતા પિતાએ કીધું અમને તકલીફ નથી, એટલે એ પર આપણે પહેલા વાત કરી લઈએ. સૌથી પહેલા આપણે ફર્સ્ટ પોઈન્ટ કરીએ કે પહેલા તો આ જે બાળકોને ઉભા રાખ્યા છે ને તમાશા કરવા, એ મહેરબાની કરીને તમે તમાશા ના કરો, કારણ કે આપણને દેખાય છે કે બાળકો, જયારે તમે શૂટિંગમાં બી જોશો દેખાશે કે બાળકો ક્યાં જોઈ જોઈને દેવર બીંગ પ્રોમ્પટેડ કે તમારે આ બોલવાનું છે. પહેલો પોઈન્ટ. બીજો, વાહ, કોચને બહુ શાબાશી આપવી જોઈએ, ભાઈ તું તો બહુ મોટો મર્દ છે. છોકરીઓને તું તારી વિસલની પેલી શું કેવાય, દોરી થી મારે છે, પહેલા દોરી વાગતી હોય ચચરે, જયારે ગિલ્લુ બોડી હોય ને એની પર આમ સટાક વાગે તો ચચરે, ને તને બહેનોને મારવાની જરૂર, તારે એવી કોચિંગ કેવી? કારણ કે સાહેબ હું એ સ્વિમિંગ કરવા જઉં છું, ત્યાં બાળકોને જોઉં છું, ત્યાં કોચોને જોઉં છું, એ લોકો અવાજ ઉઠાવશે, બૂમ પાડશે, કોઈ લેડીઝ ને જે દીકરાને બી ટચ નહીં કરીને કઈ ધકેલી નહીં કરશે કે ભાઈ તને ધકેલું પાણીમાં. બીજી વાત કે જયારે એ લોકો આ કરે છે ત્યારે એ લોકોના અવાજમાં દમ હોય છે, અહીંયા તો આવું મરઘા જેવું કામ કરે છે અને દીકરીઓને મારે છે, ત્યારે શરમ આવી જોઈએ. હા, ડિસિપ્લિન જોઈએ સાહેબ, હું એ સોટી વાગે ચમચમ વિદ્યાવે ધમધમમાં મોટી થઈ છું, મેં ખાધી છે બે ચાર, હું ના નહીં પાડું, પણ ડિસિપ્લિન થઈ છું. અને પછી જયારે આપણે મોટા છે ત્યારે ખાલી પપ્પાનો અવાજ યા ટીચરનો અવાજ થી આપણને બીક લાગવી જોઈએ, આ તો તમે મારવા બેઠા, આમાં તમે શું મોટી મર્દાનગી કરી. હવે હું પેરેન્ટ્સ ની વાત કરું. સાહેબ, તમે અગર જોશો, અગર એ લેટર જોશો, હું કહું છું આને તો ભયંકર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. મારી બે જજમેન્ટ છે, આધર પેરેન્ટ્સો એ પ્રેશરમાં કર્યું છે યા લેટરો ખોટા છે. એક્ઝામ્પલ આપો. ઓકે, એક મિનિટ. એક લેટરમાં સાઈનો તમે જોશો ને, 15-20 સાઈનો છે, આડી અવળી ભગવાન જાણે કઈ રીતે કરી છે. સ્વીટુ, હવે સ્વીટુ સાહેબ કોઈ સાઈન કરતું હોય તમે જોઈ લેજો. બીજું કે જે પેરેન્ટ્સ હોય લખીને આપ્યું છે, મમ્મી હોય કે હા અમને વાંધો નથી, સેમ ટુ સેમ ડાયલોગો લખીને આપ્યા છે, દેટ મીન્સ એ લોકો પાસે લખાવવામાં આવ્યું છે. એટલે અલ્ટિમેટલી મારે એમ કેવું છે કે આ એઝ યુઝ્યુઅલ મેં ઘણા સંસ્થાઓમાં જોયું છે અને આ સંસ્થામાં બી એ થઈ રહ્યું છે. સંસ્થાની ગરિમા બચાવવા, સંસ્થાની ગરિમા બચાવવા એ લોકોએ મારી દીકરીઓના ભોગ આપ્યા છે. તમે એ વિચારો, આ બિચારી દીકરીઓના મન પર કેવું થતું હશે, તમે એ વિચારો, ત્યારે તમને મા બાપોને બી શરમ આવશે. જે થયું છે ખોટું થયું છે, પરંતુ કોચની પણ લિમિટેશન હોય છે. ઘણી વખત કોચે જે રીતે વાત કરી, ક્લબ લેવલના કોચ છે, મારી ભૂલ શું છે, પરંતુ તેની ભૂલ કદાચ તેને વિડીયોમાં પણ દેખાઈ રહી હશે, પરંતુ કોચની પણ એક લિમિટેશન છે. છોકરી ડરે છે, ચોખ્ખું દેખાઈ આવે છે, એટલે આ રીતનું તો એટીટ્યુડ કોચનું હોવું જ ના જોઈએ. અને એઝ અ ફેડરેશન તરીકે જો મારી પેનલનો કોચ હોય તો ઇમિડિયેટલી હું સસ્પેન્ડ કરી દઉં, કારણ કે આ રીતનું એટીટ્યુડ અમારા ફેડરેશનમાં ચાલે.